રાજ્યભરમાં ચાલતા જમીન કૌભાંડો બાબતે ગઈકાલે દેડિયાપાડાના ધારાસભ્ય જયવાના નિવેદન પછી નિવેદન સામે આવ્યું છે ઝઘડીયામાં માજી ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં નહીં પૂરા ગુજરાતમાં જમીન કૌભાંડ માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર જવાબદાર છે નડિયાદમાં મામલતદાર ઓફિસમાં ભૂપેન્દ્રભાઈ બેઠા તો ભરૂચ કલેક્ટરની ખુરશી પર બેસી જિલ્લાના જમીન કૌભાંડ ક્યારે બહાર પાડશો ભરૂચમાં એટલું મોટું જમીન કૌભાંડ છે કે પડાલમાં અડતાલીસ હેક્ટર જમીનમાં સરકારના મળતીઓએ કામ શરૂ કરાવ્યું છે અધિકારી નેતાઓના મેળા પીપળામાં કૌભાંડો ચાલે છે ભાજપે પાર્ટી મજબૂત કરવા જે લોકોની ભરતી કરે છે તે લોકો અત્યાર સુધી ગરીબોની વાત કરતા હતા એ લોકો એમ કહે છે તો પાર્ટીમાં જતા નથી એમને પણ આક્ષેપ હોય છે તેવા લોકોને આવા કોન્ટ્રાક્ટમાં જોડી આપે છે રાજ્યનું ખાણ ખનીજ વિભાગ છે તે મોટા પાયે ચોરી કરાવે છે જેથી લોકો ત્રાહીમ આમ પોકારી ઉઠ્યા છે લોકોની જમીનો છીનવી લીધી છે આદિવાસીઓની અને જંગલની જમીનમાં ધંધો ચલાવે છે ગૌચરની જમીન બાબતે જણાવ્યું કે ગૌચરની જમીન પર પ્રતિબંધ છે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ગૌચરની જમીનમાં જે દબાણ છે તે દૂર કરો અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરો તેમ છતાં રોજ નવું નવું બાંધકામ અને ખનીજ ખનનની પરમિશન આપી રહ્યા છે અને ચોરી કરવા ડિપાર્ટમેન્ટો બનાવ્યા હોય તેમ લાગે છે ભાજપ દુનિયામાં એવું બતાવે છે કે દુનિયામાં અમે સૌથી મોટી પાર્ટી બનાવી છે ભાજપવાડાએ જ આ દેશને ખાલી કરી દીધો છે તેમ જણાવ્યું હતું સુરતમાં હજારો કરોડની જમીનનું કૌભાંડ કોની રહેમ નજર હેઠળ થયું તેવો વેધક પ્રશ્ન થયો હતો વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ડેમમાંથી પાણી છોડી માનવસર્જિત હોનારત કરી તેમાં કેમ એફઆઈઆર કરવામાં આવતી નથી મોટાભાઈ ખેતીને નુકસાન કર્યું લોકોના ઘરોને નુકસાન થયા વાહનોને નુકસાન થયું તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી હિન્દુ તત્ત્વનું નામ લઈ સરકાર બનાવવાની અને હિન્દુઓને જ ડુબાડી દેવાનો તેવો આક્ષેપ કર્યો હતો આદિવાસીઓને જમીન માટે ખનીજ કાઢવાનો છૂટો દોર આપી દીધો છે જેથી એમ લાગે છે કે સરકાર જેવું કશું છે જ નહીં ભુપેન્દ્ર પટેલે કલેક્ટરને આદેશ આપવો જોઈએ કે તો તે એ એની જમીન પાછી આપે લેન્ડ ગ્રેબિંગ નો કાયદો બનાવ્યો તો ક્યાં કોઈના પર ફરિયાદ કરી છે ફક્ત પૈસા જ ઉઘરાવી રહ્યા છે પૈસા ઉઘરાવવા માટે તમે કાનૂન બનાવી દીધો છે જેથી લોકો પોતાના ત્યાં જ છે એટ્રોસિટીની ઘટનામાં તમે કોઈને સજા કરી નથી ઝઘડા તાલુકામાં ખનીજ ચોરી થાય છે તેની કોઈ પરમિશન નથી છતાં આડેધડ ખનીજ ખનન ચાલે છે જેથી લાગે છે કે સરકાર જેવું કશું છે જ નથી તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ ચોમાસાની અંદર ચોમાસા પહેલાં જન્મ જયંતિ વડાપ્રધાનને ઉજવવા માટે જે પાણી માનવ સર્જિત હોનારત કરી એના પર આજ દિન સુધી કોઈ એફઆઈઆર નથી કર્યું કરવો જોઈએ ને મૂકો ને તમે એફઆઈઆર શા માટે તમે એફઆઈઆર નથી કરતા આટલી બધી વસ્તીને ડુબાળી દેવાની વાત કરી આટલું બધું તમે ખેતીને નુકસાન કર્યું ઢોર ઢાક મરી ગયા બધા માણસો બી મરી ગયા છે છતાં તમારા પેટનું પાણી નહીં હાલે તો આ કે જાતની સરકાર છે આફત છે કે શું છે મારે એમ કહેવું છે હિન્દુવાદની નામ લઈને સરકાર બનાવવાની આ હિન્દુઓને ડુબાડી દેવાના હિન્દુઓની આદિવાસીઓની જમીનની અંદર ખનીજ કાઢી લેવાનો છૂટો દોર આપી દીધો જાણે સરકાર જેવું કંઈ છે જ નથી મારે એમ કહેવું છે તો બહાર નીકળીને તમે આ કલેક્ટરોને બધાને સૂચના આપો આદિવાસીઓની જે જમીનો છે ડબલ અની એ પાછી આપી દે લેન્ડ ગ્રેવિંગનો કાયદો તમે બનાવ્યો તો ક્યાં આગળ તમે કોઈના પર લેન્ડ ગેબ્રિંગ કર્યું છે એ તો પૈસા ઉગરાવી લીધા તમે પેલા લોકો જેની પાસે કબજો છે તો આ જાતનો ધંધો પૈસા કલેક્શન કરવા માટે તમે કાનૂન બનાવી દો ને લોકોને તો ત્યાંનું ત્યાં જ છે કોઈને તમે સજા કરી જ નથી એટ્રોસિટીની ફરિયાદની અંદર તમે આ દિન સુધી કોઈ સજા નથી કરી તમે કોઈ ફરિયાદ નથી કરાવી આટલો બધો આદિવાસીઓ પર જુલમ થાય છે આ ઝઘડિયાની અંદર એટલું બધું ખનીજ ચોરાય છે એની કોઈ પરમિશન છે નથી આડેધડ ચાલે છે સરકાર જેવું કશું છે જ નથી મારે એમ કહેવું છે તો બધાને લાગવું જોઈએ સરકારી તંત્રને તમે હુકમ કરદો નહીં ત્યાંથી કેમ કે અમારા નેતા તો બધા અમે અમે શરમાળ છીએ લોકો અમને રજૂઆત કરે તો એ આમ અમે અમારા જ માણસો હોય એવું હોય તો તમે હુકમ કરજો ને અમારા બી લોકો હોય તો પકડી લો તમે શા માટે નથી પકડતા બંધ કરાવો ને